चलो आज कुछ अच्छा सुनते हैं। વેલેન્ટાઇન્સ વીક જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી તમારી વાતો કહી રહી છું. તમારી વાતો. અત્યાર સુધી મેં વાર્તાઓ કહી, એ ઘટનાઓ, એ પાત્રો, એ સંવેદનાઓ, બધું મારી કલ્પનામાંથી આકાર પામ્યો. ને હવે વારો હકીકતનો, ને એ તમારી હકીકતનો. તમારે મને તમારી વાતો લખી મોકલવાની છે વોટ્સએપ પર, ને એ હું કહેવાની છું. ને આ જે વાતો લખી મોકલવાની છે ને, એના વિષયો હું તમને રોજે રોજ આપતી રહું છું. તમારે બસ તમારી ભૂતકાળની એ ગલીઓમાં ફરી એક નજર મારી આવવાની છે, ને પછી મને લખી મોકલવાની છે તમારી વાત. ક્યાં, કેવી રીતે, એ બધું હું તમને આગળ કહીશ. પણ પહેલાં આજના વિષયની વાત. તમારી લવ લાઈફનો પહેલો ઝઘડો કયો, અથવા તો તમે પ્રેમમાં પડ્યા પછીનો યાદગાર ઝઘડો કયો, એવા રીસામણા મનામણા કયા? ને આ વિષય પર ઘણા બધા જવાબોથી મેસેજ બોક્સ છલકાયું છે. વાલમ સાથે થોડી ક્ષણોના અબોલા અત્યંત લાંબા લાગવા માંડે છે. શાને માટે ઝઘડો થયો છે એ બાજુ પર રહી જાય છે, ને યાદ રહી જાય છે એ ચચરાટ, એ પીડા. ક્યારે ફરીથી બધું બરાબર થઈ જાય એવી ઈચ્છા થવા માંડે છે. એ બોલાવે ક્યારે એની રાહ જોવા મંડાય છે. હું વાતની ફરી શરૂઆત કરું કે એ કરે એની રાહ જોઉં, એમાં જ આખો દિવસ વીતી જાય છે. કાન સતત ફોન બાજુ મંડાયેલા રહે છે. એનો ફોન આવ્યો, એનો સંદેશો આવ્યો, એમાં જ મન પરોવાયેલું રહે છે. દિવસ તો જેમ તેમ નીકળી જાય છે, ને રાત પડતા તો એ અબોલા અસહ્ય બની જાય છે. મને મિસ કરે છે એટલું વાંચવા કે પછી ટાઈપ કરવા અધીરા બની જવાય છે. અને આખરે એક ક્ષણ આવે છે. મેં જોયું છે લવ લાઈફનો પહેલો ઝઘડો હંમેશા ગેરસમજણમાં થતો હોય છે. તને ખબર તો છે મને મોડું જ થાય છે આવતા. તને યાદ હોવું જોઈએ ને કે મને કોલ્ડ કોકો ભાવે છે. તને મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું નામ નથી ખબર. મારી બર્થડે તારાથી ભૂલાય જ કઈ રીતે? આવા નાના નાના ઝઘડા, ઘડીક ચાલીને પૂરા થઈ જતા ઝઘડા, ક્યારેક સંબંધોને વધુ મજબૂત બનાવતા આ ઝઘડા, તો ક્યારેક જીવનભર યાદ રહી જતા એ ઝઘડા. પણ વિશાલના કિસ્સામાં એવું થયું કે આ ઝઘડો એના ભૂલકણાપણાને કારણે થયો. વિશાલને કહેલું એણે કે એને રેડ કલરને ફ્લાવર્સ નથી પસંદ. માત્ર કીધું તું નહીં, હા, ભાર દઈને કીધું તું. પણ વિશાલ સાવ જ ભૂલી ગયો, ને પહેલી જ મુલાકાતમાં લાલ રંગનું અને આટલું ઓછું હોય એમ ફ્લાવર પ્રિન્ટનું પહેરીને મળવા પહોંચી ગયો. બંને એક કાફેમાં મળવાનું નક્કી કરેલું. એણે, આપણે એનું નામ યેશા રાખીએ. પણ યેશાએ તો ન કોફી પીધી, ન વાત કરી, ને છૂટા પડ્યા પછી ન ફોન ઉપાડ્યો, ન મેસેજનો જવાબ આપ્યો. ને વિશાલ ગૂંચવાયા કરે કે યેશાને થયું છે શું? પછી માંડ માંડ બહેનબા પીગળ્યા, ને પછી વિશાલનો જે વારો પડ્યો છે. 101 વાર વિશાલને સોરી બોલાવડાવ્યું, ને પછી બીજી વાર જ્યારે મળ્યા ત્યારે વિશાલના એ રેડ કલરના ફ્લાવર પ્રિન્ટના શર્ટના ચીંથરા ઉડાડ્યા ત્યારે યેશાનો ગુસ્સો ઠેકાણે આવ્યો. હશે વિશાલ, હશે, લોકો પ્રેમમાં સમરકંદ બુખારા કુરબાન કરે, તાજમહેલ બંધાવે, એક શર્ટ શું ચીજ છે હે? ચાલો વિશાલને એટલે ચીંથરા થઈ ગયેલા શર્ટની વાત પાછળ મૂકીને આગળ કહું વાસવીની વાત. નાનો ઝઘડો બહુ આગળ સુધી પહોંચી ગયો. વાસવીની લવ લાઈફના ઝઘડા જરાક વધુ પડતા સિરિયસ થઈ ગયા. વાસવીની સગાઈ થઈ કુંજન સાથે. કુંજન સરસ છોકરો, MBA ભણેલો, વાસવી સ્કૂલ ટીચર. સગાઈ થઈ ગઈને દરેક છોકરી જેમ પોતાને માટે પરફેક્ટ છોકરો હોય એવો પ્રયત્ન કરે ને, એમ જ વાસવીએ કર્યું. કુંજનને એ કહેવા લાગી, તારા દાંત ખરબચડા છે, તારી પર્સનાલિટી બરાબર કરવા તું આ કર, આ આદતો સુધાર, વગેરે વગેરે. ને કુંજને દાંતમાં બ્રેસીસ કરાવ્યા એ વાત પર ઝઘડો થયો જોરદાર. વાસવી શિક્ષક, ને એણે તો પોતાના પ્રોફેશન મુજબ જ આ બધું થોડી કડકાઈથી કરેલું. પ્રેમ એમાં પાછળ છુપાઈ ગયો. એમાં બંનેનો ઝઘડો થયો. કુંજને ગુસ્સામાં વાસવીના ફોન ના ઉપાડ્યા, અને વાસવીના પપ્પાએ સગાઈ તોડી નાખી. ફાઇન, વાત પૂરી. વાસવીને કુંજની પર્સનાલિટી સામે, દાંત સામે, આદતો સામે વાંધો હતો ને, તો પછી બરાબર જ થયું ને સગાઈ તૂટીએ. પણ સગાઈ તૂટ્યા પછી બંને પક્ષે અહેસાસ થયો કે દિલ હજુ એકબીજા માટે ધબકે છે. 8-1 મહિના પછી કુંજનના વોટ્સએપ સ્ટેટસે એ વાતની ચાડી ખાઈ લીધી. હવે થયું છે એવું કે સગાઈ તૂટ્યા પછી પણ કુંજનને વાસવી એકબીજા સાથે ફરી જોડાવા તૈયાર છે. પણ ઘરવાળા નહીં માને એવી એમને ગળા સુધીની ખાતરી છે. ક્ષણભર એકબીજા વિના રહેવાતું નથી એવી સ્થિતિ છે બંનેની.
વાલમ આવોને આ ગીતનું સ્ટેટસ રાખે છે બંને, ને રાહ જુએ છે કે કોઈ ચમત્કાર થાય ને બંને પાછા ભેગા થઈ જાય. એક વાત કહું વાસવી, તમે ને કુંજન જ છો જે આ વાતને શક્ય બનાવી શકો. પ્રેમમાં એ તાકાત હોય છે જે ભલ ભલાને હરાવી શકે. સો ઓલ ધ બેસ્ટ કુંજન એન્ડ વાસવી, આઈ હોપ બધું બરાબર થઈ જાય, તમે ફરી એક થઈ જાઓ. ને હવે વાત કરવાની છું ચિરાગની. વાંક કોઈકનો ને ફસાઈ ગયો ચિરાગ. ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો તો ખરો, પણ ગર્લફ્રેન્ડ બીજી એક બેનપણીની સાથે આવેલી. હાસ તો, એકલા હિંમત ન ચાલે, કોઈ જોઈ જાય તો શું થાય વગેરે જેવા પ્રશ્નોને મૂંઝવણોથી બચવાનો આ સહેલો રસ્તો છે. હવે ચિરાગની બેનપણી, આપણે એને કાવ્યા કહીશું. તો આ કાવ્યાની સાથે આવેલી એની બેનપણી જરાક વધારે જ વાતોણીયાણ, ને પાછી એણે તો કાવ્યાની જવાબદારી જ લઈ લીધી હોય એમ ચિરાગને કંઈ કેટલાય સવાલો પૂછ્યા. હવે પોતાની ગર્લફ્રેન્ડની ખાસ બેનપણીને નારાજ કરવાની હિંમત ભલા કયા છોકરામાં હોય? આખું ભાવિ ઘણા કિસ્સાઓમાં તો આવી બેનપણીઓ પર જ નિર્ભર કરતું હોય. એટલે ચિરાગે તો સિન્સિયરલી જે પૂછાયું એના જવાબો આપવા માંડ્યા. કાવ્યા એ વખતે તો શાંત બેસી રહી, પણ છૂટા પડ્યા પછી ને સાંજે ફોન કરીને ચિરાગને જે ખખડાવ્યો છે તે એની સાથે એટલી બધી વાતો કરી જ કેમ? ચિરાગને આંખે પાણી આવી ગયા. માંડ માંડ કાવ્યાને સમજાવી ત્યારે મેળ પડ્યો, છે ને વાંક કોઈકનો ને ભોગવે કોઈક. તો સતીશનો ઝઘડો ટ્રેનને કારણે થયો હતો. સતીશ સુરતમાં ને પ્રિયંકાએ કહ્યું કે સુરત આવે છે. પ્રિયંકાએ સતીશને સ્ટેશન પર લેવા આવવાનું કહ્યું. સવારના 11:30 સમય આપ્યો. સતીશ તો સવારે 10:30 પહોંચી ગયો. 11:30 થયા, ટ્રેન આવી, પ્રિયંકા ન આવી, ન કોલ ન મેસેજ. આટલી વારમાં સતીશે 500 વધુ મેસેજ ઉચાટમાં કરી લીધા, પણ પ્રિયંકાનો કોઈ પત્તો નહીં, કોઈ જવાબ નહીં. 11:30, 12, 12:30 વાગ્યા પણ પ્રિયંકા દેખાય જ નહીં. ઠેઠ બપોરના 3 સુધી સતીશ ભગ્ગાની જેમ ત્યાં સ્ટેશન પર પ્રિયંકાની ને એની ટ્રેનની રાહ જોતો ઊભો રહ્યો. 3 એની ધીરજ ખૂટી. એણે ગુસ્સામાં મેસેજ લખ્યો, હવે કોઈ દિવસ મને કહેતી નહીં કે હું સુરત આવી છું. પણ પ્રિયંકા આવી ગયેલી. એણે સતીશને ફોન કર્યા, મેસેજ કર્યા, પણ સતીશે પછી ઉપાડ્યા જ નહીં. પણ પછી પ્રિયંકાએ સતીશને મનાવવા ને સતીશને સોરી કહેવા જે કર્યું ને, એમાં તો ઘરમાં જ ખબર પડી ગઈ. પ્રિયંકાએ સતીશના ઘરે લવ લેટર મોકલીને સોરી કહ્યું. જે વાતની ઘરવાળાઓને ખબર નહોતી પાડવાની ને, એ આ પ્રિયંકાના કાગળને કારણે ખબર પડી ગઈ. આવા ઝઘડાએ થાય છે. નિશા અને પ્રણવ બંને સાથે કામ કરતા હતા ઓફિસમાં, બધા મોટી ઉંમરના ને આ બે સરખે સરખા. સાથે કોફી પીવાથી, કેન્ટીનમાં સાથે લંચ લેવાથી આ સંબંધની શરૂઆત થયેલી. પ્રણવ અહીં ફેમિલી સાથે રહે અને નિશા નાનકડા ગામથી અહીં રહેવા આવેલી. બંને એકબીજા સામે પ્રેમનો ઇકરાર કરી દીધેલો. નિશા પ્રણવને ઘરે આવતી જતી થયેલી. પ્રણવના મમ્મી પપ્પાને આ સંબંધની ખબર પડેલી. પ્રણવની મમ્મી તો ઘણીવાર ટિફિનમાં નિશાને ભાવતી વાનગીએ મોકલતી. એવામાં જ કરવા ચોથ આવેલી. ઓફિસમાં બીજી સ્ત્રીઓ આ વ્રત કરવાની હતી ને નવી નવી પ્રેમમાં પડેલી નિશાને પ્રણવ માટે આ વ્રત કરવાની ઈચ્છા થયેલી. એણે આગલે દિવસે પ્રણવને કહેલું પણ ખરું કે એ કરવા ચોથ કરવાની છે. એને હતું કે પ્રણવ એને વધુ પ્રેમથી જોશે, એને બિઝી રાખવા પ્રયત્નો કરશે. એને બદલે પ્રણવે કંઈ જ ન કર્યું. એટલું ઓછું હોય એમ બીજા દિવસે ટિફિન લઈને આવ્યો અને આગ્રહ કરીને નિશાને કેન્ટીનમાં ખેંચી ગયો. નિશાનું મોં ફૂલી ગયું, આંખમાં પાણી આવી ગયા. એને સખત ગુસ્સો આવ્યો પ્રણવ પર. ઊભી થઈને જવા જ જતી હતી, પણ પ્રણવે એને બેસાડી ટિફિન ખોલ્યું ને 3 લવ લેટર્સ નીકળ્યા. ટિફિન સાવ ખાલી. નિશા ચૂપ થઈ ગઈ. એ દિવસે પ્રણવે પણ સવારથી નિશાની સાથે ઉપવાસ રાખેલો. સાંજે બંને એકમેકની સાથે ઉપવાસ છોડ્યો. આજે લગ્નના 15 આ કરવા ચોથ એમના પ્રેમ અને એમના ઝઘડાની વાત યાદ અપાવે છે. દર્શનને શચી સાથેનો ઝઘડો ડ્રેસ માટે થયેલો. દર્શનને વેસ્ટર્ન ડ્રેસ વધારે ગમે ને શચી વેસ્ટર્ન ડ્રેસીસ ન પહેરે એવું નહીં, પણ પ્રસંગ અનુસાર તૈયાર થવું એને વધારે ગમે. બંને પ્રેમમાં હતા ત્યાં સુધી તો વાંધો નહોતો આવ્યો, પણ પછી એકબીજાને ઘરે જવાનું થયું, એન્ગેજમેન્ટ સુધી વાત પહોંચી,
પછી દર્શનના આગ્રહ વધવા માંડ્યા. ઓફ શોલ્ડર ગાઉન પહેર મારા ફ્રેન્ડ્સની પાર્ટીમાં, શોર્ટ સ્કર્ટ અથવા બરમુડાસ પહેર ફિલ્મ જોવા આવતી વખતે, વગેરે વગેરે. ને આખરે શચીએ સંબંધ તોડી નાખ્યો. એક બીટર નોટ પર બંને છૂટા પડ્યા. તો સાવનની વાત સાવ જુદી છે. પોતાની બર્થડેને દિવસે એ ફોન સાયલન્ટ કરીને ભૂલથી સૂઈ ગયો, ને એમાં એને એટલો મોટો ઝઘડો થયો કે આજે પણ બર્થડેને દિવસે એને એનો એ ઝઘડો યાદ આવે છે. તમારી લવ લાઈફ સાથે થયેલો ઝઘડો તમને હંમેશા યાદ રહી જાય છે. તમે પ્રેમમાં પડ્યા પછી અથવા તો રિલેશનશીપમાં બંધાયા પછી તમારો પહેલો અથવા તો યાદગાર ઝઘડો કયો, એવું મેં પૂછેલું. ને એમાં મને એટલા બધા જવાબો મળ્યા કે જેની કોઈ હદ નહીં. કેટલાક તમને સંભળાવી શકાય એવા કિસ્સાઓ હું પસંદ કરી શકી છું, અને કેટલાક કિસ્સાઓ હજી પણ મારા ઇનબોક્સમાં સચવાયેલા પડ્યા છે. કહેવાય છે ને કે કડવા વેણ હંમેશા યાદ રહી જાય છે. એ પછી દરેક દંપતીની કેટલીય સુખમય પળો હશે, પણ એ ઝઘડાની વાત, એ બિટરનેસ, એ પીડા, એ કડવાશ બધું હૃદયના કોઈ ખૂણે ધરવાયેલું રહે છે. એટલે જ તમે જેને પ્રેમ કરતા હો એની સાથે ક્યારેય કડવા ન થાઓ. એને સમજાવવાનો પ્રયત્ન કરો, એને સમજવાનો પણ પ્રયત્ન કરો, અને ઓલવેઝ આ ઝઘડાઓથી, ક્લેશથી, કંકાસથી બચવાનો પ્રયત્ન કરો. તમારા ભૂતકાળની ગલીઓમાં તમારે ફરી એક લટાર મારવાની છે, અને એ યાદો મારી સાથે શેર કરવાની છે. તમારી એ યાદો હું ફરીથી આખા શહેરની સામે શેર કરીશ. વાત તમારી હશે, શબ્દો મારા હશે. અમદાવાદ, રાજકોટ અને સુરત આ ત્રણ જગ્યાએ ઝિંદગી એક્સપ્રેસ શો તમે સાંભળી શકો છો. ઝિંદગી એક્સપ્રેસ 3.0માં 94.3 FM પર હું છું આરતી. જિયો દિલ સે. ચલો આજ કુછ અચ્છા સુનતે હૈ 94.